બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાની કેનાલોમાં સાફસફાઈ નહીં કરાતા ખેડૂતો જાતે જ કેનાલની સાફસફાઈ હાથ ધરી હતી. નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોની સાફસફાઈ નહીં કરાતા સોઈગામ તાલુકાના જેલણા ગામની કેનાલોમાંથી માટી કચરો ઝાડીનો ભરાવો થયો છે. જોકે એક તરફ નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલોની સફાઈ માત્ર કાગળ પર બતાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ સાથે ખેડૂતો જાતે જ તેમના ખેતીનો પાક બચાવવા માટે સિંચાઈનું પાણી સરળતાથી મળી રહે તે માટે 3 કિલોમીટર લાંબી કેનાલની જાતે જ સાફસફાઈ કરી હતી. કોઈ કોણ હાલતો નથી, સરકાર પૈસો ઘણો હાલે છે અને પણ કોમ સફાઈ કરતા નથી. આયા હતા ઉપર ઉપરથી ઝાડકાં વાઢીને મોય નાચીને જતા રહ્યા. અત્યારે અમારે બાળવા દુયો કેનાલમાંથી ધૂળ અમે કાઢી, ઢોરોને સાર છે નહીં, ઘરમાં દોણા છે નહીં. હવે કોઈ અમારે પરિસ્થિતિ ખેડૂતની ખરાબ છે. અત્યારે આહાડ મેન મહિનો આહાડ જતો રહ્યો તો અમારે અત્યારે શો આધાર કોણ કે અમે છોડ્યો છે ને એટલે ક્યાં છોડ્યો? હમણાં હમો રણ ભીડાયું પાકિસ્તાનમાંથી આતંકવાદી મારી નાખે, ઓય આર્યા એની મારી મારી નાખે. અમારો કોઈ આધાર નથી અત્યારે. એટલે અમારા મહેરબાની કરી મોદી સાહેબને કહું છું કે તમારે રે બ્રાટ માથે રહેતો હોય એને કંઈ પગાર લેતો હોય તો મહેરબાની કરીને ખેડૂતના નેહાકા મથકા નકા ખેડૂતનો નેહાકો ખતરનાક છે. ઉત્પન્નમાં ઉત્પન્ન ખેતી મધ્ય વેપાર આ કોદો છે. કણો કોઈ એક કણના શેષ કણ પકવા છો અમે, પણ અમારે અમારે હાથમાં દોણા છે તેમ તેમ પાકે છે. અને પછી અનાજનો ભાવ મને અત્યારે સારો મળે છે, પણ પાકે તો મળે, નકા શું મળે? કોણ અત્યારે છે નહીં, ઢોરા તરશે મરે, અમે ભૂછે મરો, આવી પરિસ્થિતિ છે અત્યારે. તે મહેરબાની કરી અને મોદી સાહેબને કહી તમે પાણી મેલો અને નકા આવા જૂઠોને ચોક મેલી જો પાકિસ્તાન હમા તો અમે સુખી જીવન જીવા. જેલણા માઇનોર એક અમારા ગામમાં અને જેલણા માઇનોર બે, ઢડોસન ડિસ્ટ્રિક્ટમાંથી બે માઇનોરો આવી છે અમારે ત્યાં. અને હકીકતમાં તો સરકારની સિસ્ટમ એવી હોય છે કે એ લોકો કોન્ટ્રાક્ટ આપે છે દરેકને સફાઈવાળાને, અને એમને કોન્ટ્રાક્ટરોને સફાઈ કરવા જવી હતી. વચ્ચે મારા ગામમાં મને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા કે આજે કોઈ કોન્ટ્રાક્ટર આવ્યા હતા 20 મજૂર લઈ અને કેનાલ ઉપર જે ઝાડ હતો એ કટિંગ કરીને ઉપરથી કેનાલમાં નાખે છે. હવે કેનાલમાં હકીકતમાં 2 ફૂટ માટી આવી ગઈ છે, એના ઉપર વૃક્ષો આવતો આવડાવડો જ ઘાસ થઈ ગયો, અને કેનાલની અંદર પાણી ટીપું ચાલે એવી પરિસ્થિતિ નથી. કેનાલને પાણી ચાલુ કરવા માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અષાઢી બીજના દિવસે જાહેરાત કરી કે અષાઢી બીજથી ખેડૂતોને પાણી આવશે. હજી સુધી માત્ર ને માત્ર 1 ઇંચ વરસાદ અમારા તાલુકામાં થયો છે, એના આધારે ખેડૂતોએ વાવણા કરી નાખ્યા. હવે વાવણા કરેલા છે ને અત્યારે આવો વાયરો વાય છે તમે જોઈ રહ્યા છો. આ ખેડૂતો એક બાજુ હાથે સાફ કરી રહ્યા છે. અમે પહેલાં એવી વાત કરી કે ભાઈ ચલો તમે માગણા પત્રક ભરીને આપો, એના પછી એવું કીધું કે તમે ખેડૂતો સરપંચોના લેટર પેડ ઉપર માજરી આપો કે 31/7 પહેલા તમે માગણા પત્રક ભરી અને નર્મદાની ઓફિસે જમા કરાવશો. અમે આ કેનાલ ઉપર ખીમાણા વાસ, ખીમાણા પાદર, ભાટવર ગામ, ભાટોર વાસ, ખરડોલ, જેલણા, કાણોઠી, નેસડા, ગોલપ, રડોસણ અને મેઘપુરા અને ભરડવા આટલા ગામોના સરપંચોએ લિખિતમાં એમને રજૂઆત કરીને અમે બાંધરી લીધી છે કે અમે 31/7 પહેલા તમામ માગણા પત્રકો ભરી દઈશું. મારા ગામના તો અમે 200 માગણા પત્રક પણ ભરી દીધા છે. ઓફિસને જાણ પણ કરી છે કે તમે માગણા પત્રકો કે તમે કહો ત્યારે જમા કરાવીએ. એ લોકોએ કીધું છે કે શનિ રવિના તમે હાલ રહેવા દો અને સોમવારે તમે જમા કરાવજો. હવે પાણી માટે ઓરિજિનલ પ્રોબ્લેમ આ લોકોનો એવો છે કચેરીનો કે ડિસ્ટ્રીબ્યુટરીમાંથી બ્રાન્ચમાંથી નીકળતી ડિસ્ટ્રીબ્યુટરીઓ ઉપર તમામ જગ્યાએ ગેટો આપેલા છે. દરેક ડિસ્ટ્રીબ્યુટરીમાં માઇનોરો 7-10 એવી માઇનોરો હોય છે. દરેક ગેટ ઉપર પાણી છોડવા, ખોલ ફીટવા, બંધ કરવા માટે, એનું મેન્ટેનન્સ કરવા માટે, આ ઓપરેશનો માટે એ લોકોને ટેન્ડર પાડી અને આ બધી વ્યવસ્થા કરવાની હોય છે, જેથી કરીને પાણી ચાલુ થાય એટલે એ માણસો જે ક્યુસેકની જરૂરિયાત હોય જે તે માઇનોરમાં એટલા ક્યુસેક એ લોકો પાણી છોડતા હોય છે. પણ આ ડિસ્ટ્રીબ્યુટરી, ત્રણેય ડિસ્ટ્રીબ્યુટરી, બુકણા ડિસ્ટ્રીબ્યુટરી, જેલણ રડોસન ડિસ્ટ્રીબ્યુટરી અને પાડન ડિસ્ટ્રીબ્યુટરી, આ તે ત્રણેય ત્રણ કેનાલોના ટેન્ડરો એ લોકોએ કર્યા નથી, એ ઓફિસની ભૂલ રહી. હવે એ લોકોને ટેન્ડરો નથી કર્યા જેથી કરીને કોઈ સંભાળવાવાળું એના ઉપર માણસ નથી. આટલા દિવસ તો પસાર કરી દીધા કે માગણા પત્રક આપો ને બાંધરીઓ આપો. હવે બાંધરીઓ અને માગણા પત્રક બધું આપી દીધું છે. બ્રાન્ચવાળા સાહેબને ફોન કરીએ એટલે કે ભાઈ તમારા ડિસ્ટ્રીવાળા માગે તો અમે પાણી આપીએ. ડિસ્ટ્રીવાળાને કહીએ એટલે કે બ્રાન્ચવાળા ભાઈ બ્રાન્ચવાળા અમને પાણી નથી આપતા. આજે મેં એસી સાહેબ કેનાલના જે છે બ્રાન્ચના મેઇન સાહેબ બહુ ભલા માણસ છે એમને મેં વાત કરી સવારે કે સાહેબ આ બ્રાન્ચ કેનાલમાં તમે પાણી આપો, અમારી ડિસ્ટ્રીમાં પાણી આવતું નથી, છેલ્લા 11-12 દિવસ થઈ ગયા હજી સુધી ટીપું પાણી ફાળ્યું નથી. અમે ખેડૂતોએ 200-200 ખેડૂતોએ 2-2 દિવસ 100-100 ખેડૂતોએ 1-1 દિવસ મથી મથીને અમે આ કેનાલો સાફ કરી રહ્યા છીએ અને હવે અમારે પાણી જોઈએ ને કે અમારે 2-4 દિવસમાં બધો પાક મળી જશે. અને છેલ્લા 4 વર્ષથી અમે આવી રીતે સફાઈ કામ કરીએ છીએ. 11/3 ના રોજ અમારા સરપંચના લેટર પેડ ઉપર અમે લખીને પણ આપ્યું હતું કે આ કોન્ટ્રાક્ટર આવ્યા હતા
કોઈ કામમાં વેઠ વાળીને જતા રહ્યા છે, એ લોકોએ કોઈ સફાઈ કરી નથી, તે છતાં આ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી. તો વૈદ સાહેબે મને એવી વાત કરી કે બ્રાન્ચવાળા પાણી જ માગતા નથી મારી પાસે. બ્રાન્ચવાળા એવું કહે છે કે અમે માગીએ એના કરતાં 50 ક્યુસેક પાણી અમને ઉપરથી ઓછું મળે, એટલે ભાઈ તમારે નહીં આવ્યું હોય. તો હજી જેલણા તો સેન્ટરનું ગામ છે, આના પછી નેસડા, ગોલભ, ભરડવા, રડોસણ, મેઘપુરા આટલા ગામો હજી પાછળ આવે છે. જો અમારે પાણી ના આવ્યું હોય તો બીજા પાછળના 7 ગામોને પાણી ના હોય. એટલે આવી બધી પરિસ્થિતિ થઈ છે અને હવે ગમે તે ભોગે અમારે અહીંયા પાણી જોઈએ છે.